સો ગુડ મોર્નિંગ. અને આ આપણો ગુજરાતી સાહિત્યકારોમાં ચોથો વિડીયો છે જેમાં આપણે સ્વામી શ્રી સહજાનંદ વિશે ચર્ચા કરીશું. અને આની પહેલાંના આપણે ત્રણ મહત્ત્વના જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ પૂછાઈ શકે છે તેવા ગુજરાતી સાહિત્યકારો વિશે ચર્ચા કરી ગયા છે. જો તમે એ ત્રણ વિડીયો ના જોયા હોય, તે સાહિત્યકારો વિશે આપણે અમારી ચર્ચા ના જોઈ હોય, તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને તે જોઈ શકો છો. તે ખૂબ જ મહત્ત્વના છે એક્ઝામની દ્રષ્ટિએ, સો તે જોઈ લેવા જરૂર. અને આજે આ આપણો ચોથો લેક્ચર છે તેમાં આપણે શ્રી સહજાનંદ સ્વામી વિશે ચર્ચા કરીશું, તેમના જીવન વિશે ચર્ચા કરીશું, તેમના સાહિત્યકારો વિશે ચર્ચા કરીશું જે સાહિત્ય રચ્યા છે. આમ તો સહજાનંદ સ્વામી વિશે આપણે ચર્ચા કરીએ તો સમય ઓછો જ પડે, પરંતુ જે પણ ખૂબ મહત્ત્વના પોઈન્ટ નીકળે છે શ્રી સહજાનંદ સ્વામીના સાહિત્યકારોમાં, તે આપણે આ વિડીયોમાં જોશું. સો સ્વામી સહજાનંદ સ્વામીનો જન્મ એ યુપીમાં અયોધ્યા પાસે છપૈયા નામનું ગામ છે જ્યાં થયો હતો. અને તેઓ બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી. સો તેમનો જન્મ 1781માં છપૈયા ગામમાં થયો હતો જે અયોધ્યા પાસે આવેલું છે યુપીમાં. તેમનું મૂળ નામ તો ઘનશ્યામ હતું. તેમના મમ્મી પપ્પા તેમના માતા પિતા દ્વારા રાખેલું નામ ઘનશ્યામ હતું અને તેઓને ઉપનામ એક નીલકંઠ પણ કહેતા હતા. નીલકંઠ વર્ણી તે પણ તેમનું એક ઉપનામ છે, તે બાબત તમારે યાદ રાખવી. સો તેઓએ એટલે કે શ્રી સહજાનંદ સ્વામીએ 12 વર્ષની ઉંમરે જ તેમની જ્ઞાન પીપાસા સંતોષવા, તેમનું જ્ઞાન સંતોષવા માટે તેઓએ ઘરનો ત્યાગ કર્યો, ગ્રહ ત્યાગ કર્યો અને ભારતની યાત્રા પર નીકળી જાય છે મિત્રો. ત્યારબાદ તેઓ દક્ષિણ ભારતથી પરિક્રમા કરે છે, જે મેં તમને દર્શાવેલું છે. તેઓ દક્ષિણ ભારતથી પરિક્રમા કરતાં છેલ્લે ગુજરાતના જૂનાગઢના લોજ ગામમાં આવી બસે છે. તે કઈ સાલમાં? તે સાલ અંદાજે માનવામાં આવે છે 1799ની સાલમાં. તો તેઓ 1799ની સાલમાં આપણા ગુજરાતના જૂનાગઢ ખાતે એટલે કે અહીંયા આવી પહોંચે છે લોજ ગામમાં. કયા ગામમાં? તો ગામનું નામ યાદ રાખવાનું છે અમારે, લોજ ગામમાં. સો લોજ ગામમાં તેઓ આવી પહોંચે છે. અને અત્યારે લોજ ગામ એ માંગરોળ તાલુકામાં આવે છે મિત્રો, એ પણ તમને હું કહી દઉં. સો તેઓ જૂનાગઢના લોજ ગામમાં આવી પહોંચે છે અને લોજ ગામમાં તેઓને રામાનંદ સ્વામી મળે છે અને તેઓ તેમને દીક્ષા આપે છે. અને ત્યારથી જ તેઓ એટલે કે શ્રી સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવી લે છે. અને દીક્ષા લીધા બાદ સહજાનંદ સ્વામી એ ઘનશ્યામ નામ છોડી અને સહજાનંદ સ્વામી નામ ધારણ કરે છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. દીક્ષા લીધા બાદ કોના દ્વારા? રામાનંદ સ્વામી દ્વારા, તેમના ગુરુ દ્વારા દીક્ષા લીધા બાદ તેઓ સહજાનંદ સ્વામી નામ ધારણ કરે છે. સો તેઓને ઘણા ઉપનામ પણ મળેલા છે મિત્રો. તેમાંથી ઉપનામ તેમનું નીલકંઠ વર્ણી, જે આપણે હમણાં ચર્ચા કરી, તેઓનું નીલકંઠ વર્ણી મળી છે જે મેં તમને અહીં બતાવ્યું હતું. નીલકંઠ વર્ણી તેમનું ઉપનામ છે. તો તે ઉપનામ, તે નીલકંઠ વર્ણી ની એક સરસ ડોક્યુમેન્ટરી છે, નીલકંઠ વર્ણીની એક સરસ ડોક્યુમેન્ટરી છે, તે બતાવવામાં પણ આવે છે. તમારે જોવી હોય તો તે ગાંધીનગરના અક્ષરધામ, જે ગાંધીનગર છે ત્યાં અક્ષરધામ મંદિર છે, ત્યાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં મિત્રો આવે છે. અને આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, એટલે મેં તમને આ કીધું છે કે ડોક્યુમેન્ટરી ગાંધીનગરમાં અટાણે ઉપસ્થિત છે અને તે બતાવવામાં આવે છે. સો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, આવા પૂછાઈ શકે છે. સો સહજાનંદ સ્વામી જ્યારે જ્યાં ફરતા અને જે ઉપદેશો આપ્યા, તે ઉપદેશો ખરેખર આમ જોઈને તો એક રત્ન, એક મોતી સમાન છે તેવું માનવામાં આવે છે. અને તે છે પણ રત્ન સમાન ને મોતી સમાન છે. કોઈ વ્યક્તિ તે મોતીને જો સ્પર્શ પણ કરી લઈને, આમ અડી પણ લઈને, તો તેના જીવનના આત્માનો ઉદ્ધાર થઈ જાય છે મિત્રો.
તેવા મોતી સમાન તેઓના ઉપદેશો છે, અને તે ઉપદેશોનો પ્રચાર છે તેઓનો ઉપદેશો છે તે સંગ્રહ કરેલો છે, અને તેની સંખ્યા પણ નક્કી કરેલી છે મિત્રો. કેટલી છે? 262 તેના ઉપદેશો છે, તેની સંખ્યા પણ નક્કી કરેલી છે. તો તે પણ પ્રશ્ન પૂછી શકે છે કેટલી ઉપદેશો આપેલા છે, તો 262 તે પણ તમારે યાદ રાખવી છે. અને તેઓએ જે દીક્ષા લીધી હતી તે પીપલાણા ગામમાં લીધી હતી, તે બાબત તમારે મિત્રો યાદ રાખવાની છે. પીપલાણા ટીંબે બેઠીને તેઓએ, એટલે કે અત્યારે તો તે કંઈ ગામ નથી, એક ટીંબો છે, એક ત્યાં ઝાડ છે ત્યાં તેઓ તે પીપલાણા ટીંબે બેઠીને દીક્ષા લીધી હતી, અને ત્યાં જ બેઠીને તેઓએ સ્વામી નારાયણ સંપ્રદાય જે અત્યારે ચાલી રહી છે સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી મિત્રો. તો તે પછી આ પ્રશ્ન નીકળી શકે છે કે કયા ગામે બેસીને તેઓએ સ્વામી સંપ્રદાયની સ્થાપના કરી હતી, તેઓએ દીક્ષા લીધી હતી અને પોતાનું નામ ધારણ કર્યું હતું, તો પીપલાણા. તે બાબત તમારે મિત્રો યાદ રાખવાની છે. તે લોજથી થોડુંક દૂર છે મિત્રો. ત્યારબાદ તેઓ ઉપદેશો પ્રચારો તેમની સંખ્યા નક્કી કરેલી છે, તેઓ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી? 262 નીકળે છે બરાબર. અને તેમની કૃતિઓ જોઈએ તો તેમની મહત્ત્વની કૃતિઓ, આ બે કૃતિઓ બહુ ખૂબ જ મહત્ત્વની છે. શું છે? વચનામૃત અને શિક્ષાપત્રી. વચનામૃત અને શિક્ષાપત્રી, તે બંને ખૂબ જ મહત્ત્વની તેમની કૃતિઓ નીકળે છે, જે વારંવાર પૂછાઈ પણ છે. તો તમારા મિત્રો યાદ રાખો. સો આપણો આ ચોથો વિડીયો આપણો પૂરો કરે છે, અને ત્યારબાદ હવે આપણે પાંચમો વિડીયો આપણો મૂકશું, જે એક આવા જ ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન નીકળી શકે તેવા સાહિત્યકાર વિશે હશે. સો તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકન જે છે સાઈડમાં તે દબાવી લેવું, જેથી જ્યારે પણ અમે વિડીયો મૂકીએ, પાંચમો વિડીયો કે જેટલા બી હવે વિડીયો મૂકીએ સાહિત્યકારો વિશે, તે તમને મળી રહે નોટિફિકેશન, અને તમે તરત જ જોઈ શકો. સો અમારા વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો અને વિડીયોને શેર કરો. હેવ એ નાઇસ ડે.